જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ન્યૂ સ્ટડી સેવન યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું સાયન્સના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દસમો લેક્ચર આજે સાયન્સનો છે આપણે દર સોમ અને મંગળ બે દિવસ સાયન્સનો લેક્ચર સવારે દસ વાગે આવે છે આજે દસમા લેક્ચરમાં ખૂબ મોસ્ટ આઈ એમ પી તેવા પ્રશ્નો ભણવાના છે જો તમારે તમારા સાથી મિત્રોને કે અન્ય કોઈ વ્યક્તિને આ ચેનલ સાથે જોડાવાનું હોય આ એક કોચિંગ ક્લાસ સાથે જોડાવાનું હોય જેમાં તમારી પાસેથી કોઈ ફી નથી લેવાની એક પણ રૂપિયાની ફી વગર રિઝનિંગ ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન અત્યારે આ ચાર વિષયો શરૂ છે આવનારા સમયમાં તમને એક બહુ મોટી સરપ્રાઇઝ આપું છું રીઝનિંગ વિષય પૂરો થવા આવ્યો છે હવેમાં એક કે બે ચેપ્ટર બાકી છે ટોટલ સત્તર ચેપ્ટર છે એટલે ચૌદ સોળ જેવા ચેપ્ટર પંદર જેવા ચેપ્ટર લગભગ થઈ ગયા છે બરાબર અને બધા ડિટેલમાં શીખવાડ્યા છે બે હજાર એકથી લઈને બે હજાર સત્તર સુધીમાં પૂછાયેલા અઢળક દાખલાઓ સોલ્વ કરાવ્યા છે એકવાર જોજો તો ખરા તમે અન્ય ઘણી બધી ચેનલો જોતા હશો પણ જેવું તમને માઇન્ડ રસ પડે ટપો પડે કંઈક ખબર પડે એટલે તરત એમાં તરત પ્રીમિયમ આવી જાય પ્રીમિયમ એટલે પૈસા ભરો આગળ શીખો અહીંયા આપણે એવી કોઈ ફેસિલિટી અત્યારે હાલ નથી બરાબર આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ આ એક સેવાના કાર્યને ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી ખુલ્લું મૂક્યું છે અને ન્યૂઝ ટ્રેન સેવન યુટ્યુબ ચેનલ વતી હું એક શિક્ષણ સેવા અને સાથે તમારી કારકિર્દીનું કાર્ય પણ કરી રહ્યો છું તો એ માટે તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક પણ આપું છું આવનારી પરીક્ષાઓ માટે તમે એડવાન્સમાં પ્રિપેર થઈ જાઓ અને આવનારા નાના નાના પોઈન્ટ માટે કે જે તમે નોકરી માટે રહી ચૂક્યા ચૂકી ગયા હોય રહી ગયા હોય એ તમામ માટે થઈ અને એવી તન તોડ મહેનત કરો કે જે કાચા તમારા પોઈન્ટ હતા રિઝનિંગ ગણિતના હતા ઇંગ્લિશના હતા તો એ હું સોલ્વ કરાવું છું લેક્ચર દરમિયાન એટલે લેક્ચરો જુઓ અને ખૂબ સારું શીખો ત્રણ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આની અંદર લાભ લઈ રહ્યા છે અને ખૂબ સારું એવું શિક્ષણ મેળવી રહ્યા છે તમે પણ જોડાઈ જાઓ તમારા પરિવાર તમારા કુટુંબ અને કોઈ પણ તમારા સાથી મિત્રો છે ભાઈ બહેનો છે એમને પણ જાણ કરો એમને લિંક મોકલો એમને જો ન ખબર પડે તો મને જોઈન ઉપર એક્યાસી પંચાવન આઠસો આઠ છસો સાત ઉપર જોઈન લખીને મોકલી દો એટલે તમને જોડી દઈશું અને આવનારા વિડીયો તમારે અત્યાર સુધીના બધા લેક્ચર જોઈતા હોય તો પણ મને તમે ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી દો હું તમને અત્યાર સુધીના બધા જ પહેલાં પહેલી જુલાઈ બે હજાર વીસથી શરૂ કર્યું ત્યારથી લઈને ચાર મહિના સુધીના બધા લેક્ચર હું તમને મોકલી દઈશ બરાબર તમે બીજી રીતે પણ મેળવી શકો છો ન્યૂઝ સ્ટડી સેવન ચેનલ છે અત્યારે તમે જે લેક્ચર જુઓ છો એમાં નીચે સિમ્બોલ છે જુઓ ન્યૂ સ્ટડીનો એના પર ક્લિક કરો એટલે આખી આપણી ચેનલ ખુલી જશે અને એમાં ક્રમ બધું ગોઠવીને તમને વ્યવસ્થિત કરીને આપ્યું છે તો ઘર બેઠા ખૂબ સારું એવું કોચિંગ તમે મેળવી શકો તમારા સમયે તમે ભણી શકો એવી સરસ સગવડતાઓ સાથે મટિરિયલ પણ પ્રોવાઈડ કરું છું મટિરિયલ પણ અવેલેબલ છે તમે ઝેરોક્સ પણ કઢાવી શકો છો ઘણા મિત્રો ઝેરોક્સ કરીને પણ પોતે યુઝ કરે છે શરૂ કરીએ આજનો લેક્ચર સાયન્સ હવે જેની અંદર તમારી પાસે અહીંયા આપણે અગાઉના લેક્ચરની અંદર ત્રણસો સત્તાવન ક્વેશ્ચન સુધી પૂરું કર્યું અને આજે આપણે ત્રણસો અઠ્ઠાવનમાં ક્વેશ્ચનથી શરૂ કરવાનું છે હવે ક્વેશ્ચન છે નાકમાંથી હવા પસાર થાય ત્યારે કોણ તેમાં રહેલી ધૂળ અને રજકણોને શરીરમાં જતા રોકે છે નાકમાંથી જ્યારે હવા પસાર થાય ત્યારે બે સરસ અવયવો છે અંગો છે કે જે એને રોકવાનું કાર્ય કરે છે અને એ છે શ્લેષ્મ અને વાળ હવે શ્લેષ્મ છે એ નાકની અંદર જે ચિકાશયુક્ત પ્રવાહી છે એને શ્લેષ્મ કહેવાય અને નાકની અંદર જે વાળ હોય એ બંને મળી અને વાતાવરણના જે રચકણો છે ધૂળ છે અથવા તો કંઈ અન્ય ધુમાડો છે એના કણોને રોકવાનું કાર્ય કરશે એ શરીરમાં અંદર ફેફસા સુધી જવા દેશે નહીં તો કોણ એ કાર્ય કરે છે શ્લેષ્મ અને વાળ ત્રણસો ઓગણસાઠમાં ક્વેશ્ચન શ્વાસનળીનો આકાર કેવો હોય છે સી આકારનો બરાબર શ્વાસનળી જે છે આમ કરી અને આમ સી આકારની હોય એ સતત આવી રીતે જાળીદાર રચના છે એ એની અંદર હોય છે તો આમ સી આકારનો જે આવી શ્વાસનળી હોય અને આ છે ને ફેફસા સાથે જોડાયેલી હોય આ બાજુ એક ફેફસું હોય અને એક આ તરફ ફેફસું હોય બરાબર તો આ બંને ફેફસાઓ છે એમાં વાયુ કોષ્ઠો સુધી જે આપણે ઓક્સિજન વાયુ લીધો છે એને પહોંચાડવાનું કાર્ય કરશે શ્વાસનળી શેની બનેલી હોય છે તો કે કૂચોની કડીઓની બરાબર શ્વાસનળી શેની બનેલી હોય છે કૂચોની કડીઓની આ તમારે યાદ રાખવાનું છે પછી છે ત્રણસો એકસઠમો ક્વેશ્ચન હવા શાની મદદથી ફેફસામાં દાખલ થાય છે તો હવા છે એ જ્યારે નાકમાં પ્રવેશે ત્યારે ફેફસામાં દાખલ થાય છે શાની મદદથી નાકમાં પ્રવેશે છે ફેફસા સુધી જાય છે પણ વચ્ચે કોઈ એવું વહન તો કરનારું સાધન તો છે ને કારણ કે એવું અવયવ અંગ તો હશે ને નામ છે એનું શ્વાસવાહિની તો શ્વાસવાહિની મારફતે તે ફેફસા સુધી પહોંચે છે બરાબર યાદ રહી ગયું વહન કરનાર નળીકા છે શ્વાસનળી તેના પછી ક્વેશ્ચન ત્રણસો બાસઠ ફેફસામાં આવેલી દ્રાક્ષની ઝુમખા જેવી રચનાને શું કહે છે ફેફસું હોય ને માનો કે મેં તમને હમણાં જે આ નળી બતાવી બરાબર શ્વાસ નળી તો એની જમણી અને ડાબી બંને બાજુ ફેફસું હોય પછી એમાં છે ને આ બધી જે વાહિનીઓ હોય ને એ અલગ અલગ બ્રાન્ચમાં વિભાજીત થઈ અને ત્યાં આવી રીતે ઝુમખા જેવી રચના હોય દ્રાક્ષના ઝુમખા જેવી બરાબર તો એનું નામ છે વાયુકોષ્ઠ શું નામ છે જો આવી રીતે ઝુમખા જેવી રચના અહીંયા જોવા મળે છે નામ શું છે તેનું વાયુ કોષ્ઠ વાયુ કોષ્ઠ બરાબર તો યાદ રાખજો ફેફસાની અંદર દ્રાક્ષનો ઝુમખો બનાવે તેવી રચના છે વાયુકોષ્ઠ ત્રણસો ત્રેસઠમાં ક્વેશ્ચન શરીરમાં ઉપયોગી અને ઉપયોગી આ બંને ઘટકોનું વહન કરવા માટે એક ચોક્કસ તંત્ર હોય છે તેને શું કહે છે નામ છે તેનું રુધિરાભિસરણ તંત્ર શરીરમાં ઉપયોગી ઘણા પદાર્થો છે પ્રોટીન વિટામિન ચરબી કાર્બોદિત પાણી ક્ષાર બિન ઉપયોગી પણ ઘણા પદાર્થો છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત વાયુ તો એ બિનઉપયોગી છે એને શરીરમાં લાવવા લઈ જવાનું કાર્ય કરનારું આખું તંત્ર હોય તેનું નામ છે રુધિરાભિસરણ તંત્ર ક્વેશ્ચન ત્રણસો ચોસઠ રુધિરનું શરીરમાં વહન થવાની ક્રિયાને શું કહે છે રુધિર છે એ શરીરમાં અંગો તરફથી હૃદય તરફ હૃદય તરફથી અંગો તરફ આવી રીતે પ્રસરણ પામતું હોય વહન પામતું હોય તો એ તંત્રનું નામ છે રુધિરાભિષરણ તંત્ર બરાબર ક્વેશ્ચન ત્રણસો પાસઠ હૃદય ક્યાં આવેલું છે તો હૃદય છે એ છાતીના પોલાણમાં આપણો છાતીનો જે ભાગ છે અને એમાં જે વચ્ચે શ્વાસ નળી હોય સેન્ટરમાં પછી ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને જગ્યાએ ફેફસાઓ ગોઠવાયેલા હોય તો છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુએ હૃદય હોય બરાબર તમે ડાબી બાજુએ છાતી ઉપર હાથ રાખો એટલે ત્યાં ધબકારા દે તને ઢગ ઢગ થતું દેખાશે સંભળાશે રાખો જોઈએ સંભળાય છે છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુ બરાબર તો ત્યાં હૃદય આવેલું હોય છે ઘણા તો શું થાય જમણી બાજુ આમ ઢીકો મારી હૃદય ઉપર આમ છાતી ઉપર ને પછી કે મારે હૃદય મારા હૃદયને કાંઈ થાય જ નહીં પણ એને એ જમણી બાજુ હૃદય ન હોય એને કોણ સમજાવે હૃદય ક્યાં હોય ડાબી બાજુ સહેજ અમથું ડાબી બાજુ એ છાતીના પોલાણમાં ત્રણસો છાસઠમાં ક્વેશ્ચન હૃદયનું કદ એટલે એની સાઇઝ કેટલી હોય છે તો તમારા જમણા હાથની આમ મુઠ્ઠી બંધ કરો અંગૂઠો અંદરમાં નાખી દો બરાબર અને જુઓ એ કેટલો કેટલી સાઇઝ થઈ એટલી સાઇઝનું હૃદય હોય તો હૃદય છે એક મુઠ્ઠી જેટલા કદનું હોય અને જવાબ પણ તમારે એમ જ લખવાનો છે મુઠ્ઠી જેટલા કદનો બરાબર હવે તમને ઘણા હામો ક્વેશ્ચન કરે હે સાહેબ નાનું બાળક જન્મ્યું હોય તો એને તે આપણી મુઠ્ઠી જેટલું જ કદ હોય આપણી મુઠ્ઠી નહીં એ બાળકની મુઠ્ઠી જેટલું જે વ્યક્તિ છે એ વ્યક્તિની મુઠ્ઠી જેટલા કદનું હૃદય તેના છાતીના પોલાણમાં ગોઠવાયેલું હોય છે હવે હૃદય છે એ કુલ કેટલા ભાગોનું બનેલું છે પહેલાં તો હું આપણા ઘરની વાત કરું કે આપણે સારી અને ઉપયોગી વસ્તુઓ ચોખ્ખા અને સારા ડબ્બામાં રાખીશું પણ બિનઉપયોગી અને નકામી વસ્તુઓ તેમજ કચરો એ આપણે કચરાપેટીમાં પેટીમાં નાખીશું ડોલ બંને એક સરખી છે પાત્રો બંને એક સમાન છે પણ બંને માટેની વ્યવસ્થાઓ જુદી છે વાત સમજો હૃદયમાં પણ એવું જ છે બે પ્રકારનું લોહી વહે છે શુદ્ધ અને અશુદ્ધ અશુદ્ધ એટલે બગડી ગયેલું લોહી નહીં શુદ્ધ એટલે ઓક્સિજનવાળું લોહી ઓક્સિજન યુક્ત શબ્દ વપરાય છે ઓ ટુ યુક્ત ઓક્સિજન યુક્ત એટલે ઓક્સિજન ધરાવતું અને અને શુદ્ધ કહેવાય યુક્ત અને બીજું જે છે એ સી ઓટ આપણે એની માટે ઓટુ વગરનું બરાબર અથવા સી ઓટું ધરાવતું એમ લખો તો પણ ચાલે તો સી યુક્ત જો કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ભળી જાય તો એવા રુધિરને અશુદ્ધ કહેવાય જો ઓક્સિજન ભળે તો એ રુધિર કેવું છે શુદ્ધ આટલું ક્લિયર શુદ્ધ રુધિર ક્યાંથી ક્યાં જાય તો કે હૃદયમાંથી અંગો તરફ જાય પગ હાથ આંગળીઓ નાક બરાબર વાળ નીચે પગના તળિયા શરીર એ બધી જગ્યાએ જાય અને સીઓટું ક્યાંથી ક્યાં જાય તો કે શરીરના જુદા જુદા ભાગોમાંથી એ પાછું આવે અને જાય હૃદયમાં આટલું ક્લિયર તો ઓક્સિજનવાળું રુધિર છે એ ક્યાં જશે હૃદયથી અંગો તરફ યુક્ત રુધિર છે એ ક્યાંથી ક્યાં જશે અંગોથી હૃદય તરફ ક્લિયર તો એને આપણે વહેંચવા તો પડશે શુદ્ધ અને અશુદ્ધ માટે એટલે હૃદય છે ને એની અંદર ચાર ખંડો છે અલગ અલગ પ્રાણીઓને અલગ અલગ ખંડો હોય છે દેડકો છે તો એની અંદર પણ એની અંદર ચાર ખંડવાળું નથી બરાબર માછલી છે તો એની અંદર ખંડો જુદા છે દરેકમાં કોઈકમાં બે ખંડ છે કોઈકમાં ત્રણ ખંડ છે અને મનુષ્ય છે તો એમાં ચાર ખંડ છે જેને નામ આપણે આપ્યું છે ચતુષ્ખંડી તો આવું જે હૃદય છે આપણું આમ કરી અને આમ હું અહીંયા હૃદય છે એ થોડું ઘણું અમસ્થું દોરું છું બરાબર હૃદય જો કે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો એટલે તરત એ હૃદય વિશે બધી માહિતી છે એ આવી જાય બરાબર અત્યારે તો આ જેવી રીતે દોરાય છે એ સેજ અને થોડુંક ત્રાસું હોય બરાબર અહીંથી આવી રીતે આમ ઓકે આ હૃદયમાં અલગ અલગ બધી વાહિનીઓ છે આ પણ વાહિની છે આ પણ વાહિની છે આ અલગ વાહિનીઓ છે બરાબર કોઈક લાવવાનું કામ કરે છે કોઈક લઈ જવાનું કાર્ય કરે છે તો આવી રીતે આ જે હૃદય છે એ ગોઠવાયેલું હોય અને એની અંદર ચાર ખંડ પડ્યા તમે જુઓ એક આ ઉપરનો ભાગ એક આ ભાગ એક આ ભાગ અને એક આ ભાગ દસમા ધોરણની અંદર હૃદય આવતું હતું બરાબર તમે દસમું જ ભણ્યા જ છો કારણ કે તો જ તમે આ ગ્રેજ્યુએશન પછીની એક્ઝામો આપી શકો બરાબર એટલે કેટલા ખંડો છે એક બે ત્રણ ને ચાર બરાબર ઉપરના જે બે છે એને કહેવાય કર્ણક નીચેના જે બે છે એને કહેવાય ક્ષેપક ઉપરના બેને શું કહેવાય કર્ણક નીચેના બેને ક્ષેપક ક્ષત્રિયનો ક્ષ ક્ષેપ ક આટલું થયું ઓકે તો એ થયું હૃદય કુલ કેટલા ભાગનું બનેલું છે ચાર હૃદયના ચારે ચાર ભાગોના નામ કયા કયા છે તો કે જમણું કર્ણક જમણું ક્ષેપક હવે ઘણા છે ને એમાં લોચો કરે છે આ ચાર જે ખંડ છે એમાં હૃદય જે છે એ હૃદયમાં આ ચાર ખંડ છે એ હૃદય છે એ સામેવાળા વ્યક્તિનું છે આપણું નથી આપણું હૃદય હોય તો એમાં આપણું ડાબું એ હૃદયનું ડાબું થાય આપણું જમણું એ હૃદયનું જમણું થાય પણ સામેવાળો વ્યક્તિ હોય તમે તમારા સામેવાળા કોઈ એક વ્યક્તિને મૂકી દો માનો કે તમારા પપ્પાને મૂકી દો ચાલો હવે તમારા પપ્પાનો ડાબો હાથ છે એ તમારી માટે તમ જમણો હાથ થાય એની માટે ડાબો જ છે એમ આ સામેવાળાનું હૃદય હોવાથી આ આપણી માટે આ જમણી બાજુ છે પણ સામેવાળા વ્યક્તિની ડાબી એટલે હૃદય પણ એ બાજુનો ભાગ ડાબો થશે અને ઉપર છે એટલે એ થશે ડાબું કર્ણક આ વસ્તુ ક્લિયર કરજો અહીંયા જે વાત કરીએ તો એ છે ડાબુ ક્ષેપક આ છે એ ખરેખર આપણી માટે ડાબો ભાગ છે પણ સામેવાળા વ્યક્તિ માટે જમણો છે એટલે જમણું કર્ણક અને જમણું ક્ષેપક આટલું થયું બરાબર તો આવી રીતે હૃદય છે એ અલગ અલગ ચાર ખંડોમાં વહેંચાયેલું છે ચાલો નેક્સ્ટ એના પછી જુઓ ત્રણસો ઓગણ સિત્તેરમાં ક્વેશ્ચન રુધિર હૃદયમાંથી દબાણપૂર્વક જે નલિકાઓ શરીરના વિવિધ અંગોમાં લઈ જાય તેને શું કહેવાય હૃદયમાંથી લઈ જવાનું છે શરીરના જુદા જુદા અંગોમાં એટલે તમને ખબર છે રુધિર તો શુદ્ધ હશે બરાબર હવે શુદ્ધ જે રુધિર છે એને લઈ જવાનું કાર્ય કરે છે ધમની કોણ કરે છે ધમની ધમનીનું કાર્ય શું તો કે શુદ્ધ રુધિરને લઈ જવાનું કામ કરે ક્યાંથી ક્યાં સુધી હૃદયથી અંગો સુધી આ યાદ રહી ગયું બીજું છે શીરા શીરા શેરોનીઓ હા ઘણાને તો ખાવાના શોખીન હોય ને તો આમ શીરા બોલીએ ને તો શેરો લાગે પૈડા બોલીએ ને તો પેંડા લાગે બરાબર કોઈકનું નામ બોલીએ ને મોહન ભાઈ તા તો મોહન થાળ સમજે કારણ કે ખાવાના શોખીન જ ગજબ ના હોય શીરા શીરા છે ને એ અશુદ્ધ રુધિર સોરી અશુદ્ધ રુધિર એ જુદા જુદા અંગોમાંથી હૃદય તરફ લાવવાનું કાર્ય કરે તો અહીંયા જુઓ ધમનીમાં ત્રણ અક્ષર છે અને અહીંયા શુદ્ધમાં બે જ અક્ષર છે શિરામાં બે અક્ષર છે અશુદ્ધમાં ત્રણ અક્ષરો છે યાદ રાખી શકો ધમનીમાં કયું રુધિર વહે તો કે બે અક્ષરવાળું શુદ્ધ અને શિરામાં તો કે એમાં બે અક્ષર છે તો ત્રણ અક્ષરવાળું આમ પણ યાદ રાખી શકાય આ યાદ રાખવાની બધી ટ્રીકો છે બરાબર તો ધમનીમાં તેના અક્ષર કરતાં અલગ અક્ષરવાળું વહે શીરામાં તેના અક્ષર કરતાં અલગ અક્ષરવાળું વહે યાદ રહી જાય તો ધમનીમાં શુદ્ધ શીરામાં અશુદ્ધ કારણ કે અંતે તો તમારા બધા ટોપિક હવે નાનકડા એક જ ક્વેશ્ચન પૂછી લે કે રુધિર હૃદયમાંથી દબાણપૂર્વક જે નલિકા શરીરના જુદા જુદા અંગો સુધી લઈ જાય તેને શું કહેવાય હવે આપણે બહુ સારું વિજ્ઞાન ભણ્યા હોય નો ડાઉટ બટ તમે જો આટલો ઊંથો કોન્સેપ્ટ તમારા મગજમાં બેસાડી દો હવે તમને પછી હૃદય વિશે કંઈ પણ પૂછે તો આવડે બરાબર ત્રણસો સિત્તેરમાં ક્વેશ્ચન તો હવે એ તમને આવડે કે શરીર રુધિર છે શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ લઈ જતી નલિકા જુદા જુદા ભાગોમાં અશુદ્ધ થઈને હૃદય તરફ જશે એટલે હૃદય તરફ જાય છે શુદ્ધ અશુદ્ધ જાય છે અશુદ્ધને કોણ લઈ જાય શીરા યાદ રહી ગયું હવે મેં તમને હમણાં કહ્યું અગાઉ કે ઓક્સિજન યુક્ત રુધિર હોય તો શુદ્ધ રુધિર અને શુદ્ધ રુધિરનું વહન કોણ કરે ધમની તો તમારી સામે ત્રણસો સિત્તેરમાં બી ક્વેશ્ચન છે એ આપણે થઈ ગયો ત્રણસો એકોતેરમાં જુઓ ઓક્સિજન યુક્ત રુધિરને કેવું રુધિર કહે છે તો શુદ્ધ રુધિર અને ત્રણસો બોતેરમાં ક્વેશ્ચન એમાંથી જ બન્યો કે શુદ્ધ રુધિરનું વહન કોણ કરે છે તો તરત તમે કહેશો મેં લખી દીધું છે જુઓ કોણ કરે છે ધમની કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કેવું રુધિર કહે છે તો એ અશુદ્ધ હમણાં જ મેં તમને કહ્યું અને અશુદ્ધ રુધિરનું વહન કોણ કરે છે તો કે બધી જ શીરાઓ આટલું ક્લિયર ત્રણસો પંચોતેરમાં ક્વેશ્ચન જુઓ હવે એમાં એવું કહે છે રુધિરમાં રહેલા કયા કણો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે ઓક્સિજનનું રુધિરમાં છે ને ઘણા બધા કણો હોય ત્રાક કણો હોય શ્વેત કણો હોય રક્ત કણો હોય ત્રાક કણો શ્વેત કણો રક્ત કણો ત્રણેયના કામ જુદા છે આપણે કેમ ઘરમાં ત્રણ સભ્યો હોય તો પિતાનું કામ અલગ હોય માતાનું અલગ હોય અને ભાઈ બહેનનું અલગ હોય ભાઈ બહેનનું ભણવાનું હોય માતાનું રસોઈ બનાવવાનું ઘરકામ કરવાનું અને બધાને વ્યવસ્થિત સારું સુંદર ખવડાવવાનું પિતાનું કામ તો એ પછી એને રસોઈ બનાવવાનું ન હોય એને કયું કામ હોય એને કમાઈને ઘરમાં પૈસા લાવવાનું એમ બધા અલગ અલગ એક એક કામ સંભાળે તો બધું કામ સરસ રીતે થાય હે ને પછી એકનો એક વ્યક્તિ સતત બધા જ કામ કર્યા કરે તો પછી એ કામ જેવું જોઈએ એવું ન થાય સમજાય છે તો અહીંયા રુધિર છે એમાં પણ અલગ અલગ ત્રણ કણો છે કયા કયા કણો એક તો રેડ બ્લડ સેલ આરબીસી બરાબર પછી એક છે શ્વેત કણો બરાબર ડબલ્યુ બી બ્લડ સેલ અને ત્રાક કણો તો આ ત્રણે ત્રણ યાદ રાખવાના છે રક્ત કણો શ્વેત કણો અને ત્રાક કણો ત્રણેના કાર્ય છે તો જુઓ રુધિરમાં કયા કણો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે તો એ છે રક્ત કણો કોનું કોનું વહન કરે ઓટુસી ઓટોનું રક્ત કણો છે તે ઓટું સી ઓ વહન કરે ત્રણસો સત્યોતેરમો ક્વેશન છોતેરમો ક્વેશ્ચન રુધિર જામી જવાની ક્રિયામાં મદદરૂપ કયા કણો છે જ્યારે તમને વાગે અથવા તો રુધિર છે જામી જાય રુધિર ગંઠાઈ જાય અને એ વખતે કયા કણો મદદરૂપ થાય છે એ છે ત્રાક કણો કયા ત્રાક કણો આ ક્વેશ્ચન છે બોર્ડ તમારા પરીક્ષાઓમાં પૂછાય એવો છે અને આઈએમપી છે કે કયા કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે તો એ છે ત્રાક કણો શરીરનું રોગો સામે રક્ષણ કયા કણ આપે છે અને તમને ખબર છે શ્વેત કણો વ્હાઈટ બ્લડ સેલ શ્વેત કણો છે એ આપણા શરીરના સૈનિકો છે અને તે આપણા શરીરમાં કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ એ પ્રવેશે અને તે જો રોગના કણ હોય તો તેની સામે લડાઈ આપશે ફાઇટ કરશે તો એ શ્વેતકણો છે એ આપણા બોડીના ફાઇટર છે બરાબર અને એ આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે હવે ત્રણસો અઠ્યોતેરમાં ક્વેશ્ચન શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ક્યાં ઠલવાય છે જુદા જુદા શરીરના ભાગો હોય તો એમાંથી બધું રુધિર આવશે ખરું પણ હૃદયમાં ચાર ખંડો છે એમાં કયા ખંડમાં ઠલવાય અને તો એ જે ચાર ખંડો છે એને ફરી પાછા હું દોરું બરાબર અહીંયા હું કહી દઉં છું અંગો અને અહીંયા હું કહી દઉં છું ફેફસા ધ્યાન આપજો શીખવા માટે તો આ આપણને ખબર છે એ છે કયું કર્ણક તો કે ડાબુ કર્ણક કેમ ડાબું લખ્યું આપણા માટે જમણું પણ સામેવાળાનું તો ડાબું આ કયું છે ડાબુ ક્ષેપક આ કયું છે તો કે જમણું ક્ષેપક અને આ કયું છે તો કે જમણું કર્ણક સોરી હા બરાબર છે ઉપરના બંને કર્ણકો નીચેના બંનેના ક્ષેપકો ગોઠવાઈ ગયા હવે શરીરના જુદા જુદા ભાગમાંથી કયું રુધિર આવે અશુદ્ધ અને એ કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હોય બરાબર તો અંગોમાંથી આવે છે જમણા કર્ણકમાં ઠલવાય ક્યાં ઠલવાય અંગોમાંથી જમણા કર્ણકમાં જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આટલું થયું તો આ રીતે તમારે યાદ રાખવાનું છે ક્યાંથી ક્યાં ઠલવાય તો અંગોમાંથી જે અશુદ્ધ આવે છે એ જમણા કર્ણકમાં ઠલવાય ત્રણસો ને ઓગણસીમાં ક્વેશન ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર કયા કર્ણકમાં ઠલવાય છે હવે ફેફસામાંથી જે આવે છે એ ઓક્સિજનયુક્ત આવે છે એટલે કે શુદ્ધ આવે છે તો એ ક્યાં ઠલવાય છે ડાબા કર્ણકમાં બરાબર ફેફસામાંથી જે ઓક્સિજન ધરાવતું રુધિર આવે છે તે ડાબા કર્ણકમાં ઠલવાય છે પછી જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ એ પહેલાં એક નાનકડી વાત કરી દઉં અંગોમાંથી જે રુધિર્યું એ અશુદ્ધ હતું એ જ જમણા કર્ણકમાં ઠલવાય છે ફેફસામાંથી આવ્યું એ શુદ્ધ હતું એ ડાબા કર્ણકમાં ઠલવાય છે પછી ત્યાંથી વચ્ચે એક વાલ્વ મારફતે ડાબા ક્ષેપકમાં જાય અને ડાબા ક્ષેપકમાંથી એ પાછું અંગો તરફ જાય કારણ કે ફેફસામાંથી તો આવ્યું તે શુદ્ધ હતું એટલે જોજો હું આખી પ્રોસેસ બોલું છું અંગોમાંથી જમણા કર્ણકમાં જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જમણા ક્ષેપકમાંથી શુદ્ધ થવા માટે જાય છે ફેફસામાં ફેફસામાંથી પાછું ફરી ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં ડાબા ક્ષેપકમાંથી અંગો તરફ રિપીટ અંગોમાંથી જમણા કર્ણકમાં જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જમણા ક્ષેપકમાંથી શુદ્ધ થવા માટે ફેફસામાં ફેફસામાંથી ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં અને ડાબા ક્ષેપકમાંથી અંગો તરફ ધીસ ઇઝ ધ પેટર્ન અને આ રીતે એ વર્ક કરતા હોય બરાબર તો જો એ સરસ રીતે આ રુધિરાભિષણ તંત્ર કાર્ય કરે તો આપણા શરીરમાં લોહીનો જે પ્રવાહ છે એ ખૂબ જ સુંદર રીતે પોતે ચાલ્યા કરે તો આ થઈ આખી પ્રોસેસ એને તમારે યાદ રાખવાની ત્યારે મેં તમને એક વચ્ચે વાત કરી કે જ્યારે આ જે ચાર ખંડો છે એમાં વચ્ચે અહીંયા કંઈક વાલ્વ હશે અહીંયા વાલ્વ હશે તો વાલ્વ કઈ રીતે છે એ તમને કહી દઉં જો ડા બા તેમાં અક્ષરો કેટલા છે બે તો એની એની અંદર વાલ્વો હોય દ્વિદલ જમણા અક્ષરો કેટલા છે ત્રણ તો વાલ્વ કયો હોય ત્રિદલ કોની વચ્ચે વાલ્વ હોય તો એ કર્ણક અને ક્ષેપક ઉપર કયા છે કર્ણક છે નીચે કયા છે ક્ષેપક છે તો દ્વિદલ વાલ હોય છે ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે એટલે અહીંયા દ્વિદલ હોય અને અહીંયા ત્રિદલ હોય બરાબર તો આ રીતે તમારે યાદ રાખવાનું છે ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ કારણ કે જો જમણામાં ત્રણ અક્ષર છે તો આ બધું યાદ આવી રીતે રખાય અને એને તમે ગોઠવી નાખો હવે તમને સરસ આવડે જો શુદ્ધ અશુદ્ધની વાત કરે તો ખબર પડી જાય શુદ્ધમાં બે અક્ષર છે તો એમાં માટે ધમની અશુદ્ધમાં ત્રણ અક્ષર છે તેના માટે શીરા અહીંયા કર્ણકની વાલની વાત કરીએ તો જેટલા અક્ષર એટલા વાલ એમ યાદ રાખી શકો એટલા અંકનો વાલ તો ડાબુ એમાં બે અક્ષર છે તો દ્વિ એમાં પણ બે થાય બરાબર જમણું તો એમાં ત્રણ અક્ષર છે તો ત્રી એમાં ત્રણ અક્ષર થાય યાદ રહી ગયું તો આવી રીતે આ બધા આંકડાઓ જે કંઈ માહિતીઓ છે પ્રશ્નો એ બધું તમારે યાદ રાખવાનું છે ત્રણસો બ્યાસીમાં ક્વેશ્ચન ડાબા ક્ષેપકનું સંકોચન થતાં રુધિરનું પ્રસરણ ક્યાં થાય તો મેં તમને કીધું ડાબા કર્ણકમાંથી ક્યાં જાય ડાબા ક્ષેપકનું સંકોચન થાય પછી ક્યાં જાય તો કે મેં તમને કીધું તું શરીરના જુદા જુદા ભાગો સુધી બરાબર સમજીને કામ કરો થોડુંક ભલે થોડો અત્યારે સમય લાગશે પણ પછી ગોખવું નહીં પડે બે મહિના પછી તમને ક્વેશ્ચન પૂછાય કે કદાચ વાંચ્યા વગર ના ગયા હોય ને કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય તો ત્યાં પછી ભગવાનનું નામ લઈને સિક્કો ન ઉડાડાય કે હવે છાપા પડે તો દ્વિદલને કાંટા પડે તો ત્રિદલ ધીસ ઇઝ નોટ ધ ટ્રેકનિક એન્ડ તમે ગોખેલું હોય કેટલાક સમય સુધી યાદ રાખશો બટ યુ જો તમે આવી રીતે વાંચીને પાકું કરીને સમજીને લેક્ચર સાંભળીને યાદ રાખ્યું હોય ને તો સાહેબ અમને કહેતા હતા એવું તમને વિચાર આવે કે સાહેબે કીધું હતું કે જો બે જેટલા નંબરનો વાલ ફિટ કરવો હોય એટલા અક્ષર જોઈ તો જમણું પૂછે તો ત્રી ડાબું પૂછે તો દ્વિદલ આ રીતે તમે યાદ રાખ્યું હોય તમને લાઈફ ટાઈમ ન ભૂલાય પચાસ વર્ષ પછી પૂછે ને તો એ તમને ખબર પડી જાય કે સાહેબે કંઈક કીધું તું ક્લિયર ચાલો નેક્સ્ટ એના પછી તમારી સામે ત્રણસો ને ત્યાંશીમાં ક્વેશ્ચન જુઓ ઉર્જા સ્ત્રોતો હવે અહીંયા હૃદયનું કાર્ય પૂરું થયું હવે આપણે ઉર્જા તરફ આગળ વધીએ બરાબર એક નવો પાઠ છે ઉર્જા તો ઉર્જા સ્ત્રોતોને કયા કયા બે ભાગમાં વહેંચાય ઉર્જા સ્ત્રોતોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ એક પુનઃ અપ્રાપ્ય અને બીજો છે પુનઃ પ્રાપ્ય હવે અહીંયા શબ્દ છે પુનઃ આ સંસ્કૃત શબ્દ છે પુનઃનો અર્થ થાય છે ફરીથી બરાબર ફરીથી આપણને એક વખત વપરાયા પછી ફરીથી પ્રાપ્ત થઈ શકે તેવા સ્ત્રોતો અને એક વખત વપરાયા બાદ હજારો વર્ષો પછી કરોડો વર્ષો પછી આપણને પ્રાપ્ત થાય એ પ્રાપ્ત અત્યારે હાલ ન પણ થાય તો એને કહેવાય પુનઃ અપ્રાપ્ય ત્રણસો ચોર્યાસીમાં ક્વેશ્ચન જે ઉર્જા સ્ત્રોતોની ઉર્જા ફરી ઉપયોગ માટે કુદરતી રીતે પ્રાપ્ય ન બને કુદરતી રીતે આપણને ફરીથી ન મળે તો આપણે તેને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહીશું હવે હું તમને એના થોડા એક્ઝામ્પલ આપું પવન ઊર્જા છે તો પવન છે એ એક વખત વહી ગયો બરાબર પછી પણ આપણને સતત એ કુદરતી રીતે મળ્યા જ કરશે અને તમને ખબર છે કે સરસ મોટી અહીંયા કોઈ જો પવનચક્કી ફીટ કરી હોય બરાબર તો એ પવનચક્કી છે એ સતત ફર્યા કરશે હે ને તો પવનને કારણે સતત પવનચક્કી ફર્યા કરે છે મતલબ પવન સતત મળ્યા કરે છે એ ભલે વપરાઈ ગયો એક વખત પવનચક્કી ફેરવી નાખી છતાં પણ એ મળ્યા જ કરશે એ પુનઃ પ્રાપ્ય છે અને એમાં પ્રદૂષણ થતું નથી સૂર્ય ઉર્જા છે તો એ પણ એ પુનઃ પ્રાપ્ય છે કારણ કે આપણને બીજા દિવસે મળવાની જ છે અને એ એ તો આપણને પૃથ્વીને બીજે દિવસે મળે છે કારણ કે અડધા ભાગમાં પૃથ્વીમાં અંધારું અડધા ભાગમાં અજવાળું હોય છે પણ સૂર્ય તો પોતાની ઉર્જા છે અવિરત રીતે સતત રીતે વહેવડાવ્યા જ કરે છે અને ઉર્જા તો મળ્યા જ કરે છે ખૂટવાની નથી અખૂટ સ્ત્રોત છે તો સૂર્ય ઉર્જા છે તે પ્રદૂષણ નથી ફેલાવતું પવન ઉર્જા પ્રદૂષણ નથી ફેલાવતું તો ઘણા એ બધા પુનઃ કહેવાય છે પ્રાપ્ય પણ ઘણા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પ્રદૂષણ ફેલાવે છે જેમ કે કોલસો કોલસાનું દહન કરો કોલસાને સળગાવો તો એમાંથી ધુમાડો નીકળે હે ને લાકડું સળગાવો તો તેમાંથી ધુમાડો નીકળે પેટ્રોલ ડીઝલ સળગાવો તો એ બધા પાછા નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવી સંભાવના છે એ પાછા આપણને ફરીથી મળી શકે નહીં તો આ બધા છે તે પુનઃ અપ્રાપ્ય છે કેરોસીન ડીઝલ નેપ્તા બરાબર પછી એલપીજી સીએનજી આ બધા કેવા છે પુનઃ અપ્રાપ્ય બરાબર અને કોલસો એ પણ પુનઃ અપ્રાપ્ય આટલું ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ત્રણસો છ્યાસી ત્રણસો પંચ્યાસી કયા ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ પ્રદૂષણ ફેલાવે છે પુનઃ અપ્રાપ્ય કોલસો હે ને આ પુનઃ અપ્રાપ્ય છે જે ફરી નથી મળવાના એ પ્રદૂષણ ફેલાવે કેરોસીન છે તે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાનું છે તે પ્રદૂષણ ફેલાવે તે આપણને ફરીથી પ્રાપ્ત થવાનું નથી એટલે પુનઃ અપ્રાપ્ય ત્રણસો છ્યાસીમાં ક્વેશ્ચન જે ઉર્જા સ્ત્રોતોની ઉર્જા ફરી ઉપયોગ માટે કુદરતી રીતે પ્રાપ્ય બને તેવા સ્ત્રોતોને કેવા કહેવાય તો પુનઃ પ્રાપ્ત સત્યાસી માં ક્વેશ્ચન બળતણ તરીકે તાપ વિદ્યુત મથકોમાં શાનો ઉપયોગ થાય છે ખનીજ કોલ્સો પૃથ્વીના પેટાળમાં તેના દબાણને કારણે હજારો કરોડો વર્ષો પહેલા વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ દટાઈ હશે જેમ કે આ પૃથ્વીનું પેટાળ છે તો એ પૃથ્વીના પેટાળમાં વનસ્પતિ છે એ દટાય હશે અને એ વનસ્પતિનું કોહવાણ થયું હશે અને એ વનસ્પતિ તૂટી અને ઝીણા 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 એ અસંખ્ય રચકણોમાં ફેરવાઈ ગયો છે અને એમાં પૃથ્વીના દબાણ અને સૂર્યના તાપમાન ગરમી એને કારણે પૃથ્વીના પેટાળની ગરમીને કારણે એ અસંખ્ય સૂક્ષ્મ સૂક્ષ્મજીવોમાં નાના નાના જીવોમાં કન્વર્ટ થયો છે અને એમાંથી પાણી ભળવાથી અથવા તો અન્ય કોઈ બીજા રસાયણો ભરવાથી ભળવાથી કાર્બનિક સંયોજનો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી તે આપણને શું મળે છે તો એ મળે છે આપણને ખનીજ કોલસો અથવા પેટ્રોલિયમ ને એવું બધું આપણને તૈયાર થઈને પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયા છે ને એ બહુ લાંબા ગાળાની છે એ ટૂંકી રીતે થતું નથી તો એ છે ખનીજ કોલસો અને ખનીજ કોલસો કોલસો દરેકે જોયો છે બરાબર મોટી મોટી ટ્રેનો એના વેગનો ભરીને આવે છે અને તાપ વિદ્યુત મથકો જેને અંગ્રેજીમાં કહેવાય પાવર પ્લાન્ટ થર્મલ પાવર પ્લાન્ટ તો થર્મલ પાવર પ્લાન્ટની અંદર પણ એટલો બધો વિશાળ માત્રામાં કોલસો વપરાય છે અને પુનઃ અપ્રાપ્ય હોવા છતાં પણ આજે વિશ્વની અંદર હજારો અબજો કરોડો ટન કોલસો એ એક દિવસની અંદર વપરાઈ જાય છે એટલે બની શકે આવનારા ભવિષ્યની અંદર એ કોલસો ખૂટી પણ જાય બરાબર પછી છે ત્રણસો અઠ્યાસીમાં ક્વેશ્ચન એલ એટલે શું હવે એનું પૂરું નામ જે છે એ છે લિક્વિફાઈડ લિક્વી પેટ્રોલિયમ ગેસ આવું એનું નામ છે બરાબર લિક્વિફાઈડ એટલે પ્રવાહી કરેલું હવે તમને એક બહુ સરસ વાત કરું કે જ્યારે કોઈ ગેસ છે વાયુ છે એ વાયુને જ્યારે ખૂબ દબાણ આપવામાં આવે ત્યારે તે પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને એ પરાણે જ્યાં સુધી એ દબાણ એના ઉપર અસર કરશે ત્યાં સુધી તે એ પ્રવાહીમાં ફરેલો રહેશે એનું બહુ સિમ્પલ ઉદાહરણ છે તમારા ઘરે આવતો ગેસનો બાટલો બરાબર સિલિન્ડર હવે સિલિન્ડરની અંદર તમે જ્યારે ગેસના બાટલાવાળા ભાઈ ગેસ મૂકવા માટે આવે ત્યારે લિક્વિડ હોય છે અને તમે બોટલ આમ આગળ પાછળ કરો હલાવો તો તમને ખબર પડે કે એમાં લિક્વિડ ભર્યું હોય છે તો એ ડગ ડગ થાય પાછો તો એની અંદર પેટ્રોલિયમ ગેસ ભર્યો છે પણ કેવો કરીને ભર્યો છે લિક્વિડ કરીને બરાબર લિક્વિડ છે ને એ વાયુ કરતાં ઓછી જગ્યા રોકે એટલે આપણે તો ઘણો બધો વાયુ જોઈશે રોટલી બનાવવા શાકભાજી શાક બનાવવા અથવા તો અન્ય કોઈ રસોઈ માટે તો હવે એટલો બધો ગેસ આપણે કંઈ એના ટાંકા થોડા બનાવાય છે તો પાણીના ટાંકો ઉપર અગાસીમાં બનાવે પણ આના ગેસના ટાંકા કેમ બનાવવા એટલે આપણા ઘરમાં તેને લાવવા લઈ જવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે એ ગેસને તમે ખૂબ કમ્પ્રેસ કરો ખૂબ કમ્પ્રેસ કરો કમ્પ્રેસ કરો એટલે દબાવો એને ખૂબ દબાણ આપો ખૂબ દબાણ આપણે તાપવાનું એ મશીનરીઝની અંદર એ ફેક્ટરીમાં થઈ જાય તો એ એટલું બધું દબાણ આપો અને તો એ પ્રવાહી છે તે વાયુમાં રૂપા વાયુ છે ગેસ એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય લિક્વિડ બની જાય અને એ લિક્વિડ છે એને આ બોટલની અંદર ભરી દે પછી જ્યારે આપણે ઘરે ગેસ આપણે યુઝ કરીએ છીએ ત્યારે એ બોટલમાંથી એ જે સિલિન્ડર છે એ સિલિન્ડરમાંથી એમાંથી જે ગેસ નીકળશે એ કેવો નીકળશે તો કે વાયુ બનીને નીકળશે કેમ તો કે બહાર તો એને ટેન્શન જ નથી અને ઓલું તો મશીનથી ત્યાં આપેલું હતું અને અંદર બિચારો મૂંઝાતો હતો હે ને થોડી વાર થાય એટલે ગેસનું બટન ખોલ આપણે પહેલાં સિલિન્ડરનું બટન ખોલીએ રેગ્યુલેટરના માધ્યમથી એટલે એ ગેસ છે નળી મારફતે થઈ અને સીધો જ્યાં એનો રસ્તો હશે ત્યાં આવી જશે ક્લિયર તો એ સીએનજી છે લિક્વિફ સોરી નામ છે એનું એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નામ છે એનું ગુજરાતીમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ બરાબર પછી છે ત્રણસો નેવ્યાસીમાં ક્વેશ્ચન પૃથ્વીના પેટાળમાં પૃથ્વીના પેટાળમાંથી પેટ્રોલિયમ સ્વતંત્ર રીતે શું મળી આવે છે એટલે પેટ્રોલિયમની સાથે સ્વતંત્ર રીતે શું મળે છે જ્યારે પેટ્રોલિયમનું ખોદકામ કરવામાં આવે આપમેળે એમાંથી નીકળે છે કુદરતી ગેસ કુદરતી વાયુ નેચરલ ગેસ બરાબર કુદરતી ગેસ એને ઇંગ્લિશમાં નેચરલ ગેસ કહેવાય તો નેચરલ ગેસ માટે નેચરલ અને ગેસ માટે જી પણ એ છે ને જો બેમાં ફેર કેટલો છે ઓલો જે લિક્વિફાઈડવાળો હતો ને એને મનુષ્યએ મશીનરીની મદદથી સાધનોની મદદથી દબાવી દબાવીને પરાયણે ભરે ભરેલો છે બરાબર એ લિક્વિડ બ્યુટેન હોય અંદર અને આ જે વાયુ છે ને એમાં કોઈ મનુષ્યએ કામગીરી નથી કરી એ પૃથ્વીના પેટાળના પોપડાના દબાણને લીધે પોતે દબાવીને લિક્વિડ બની ગયેલો છે અને એટલે એ કમ્પ્રેસ્ડ કરેલો જ છે ઓલરેડી એટલે એનું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બરાબર તો આવી રીતે એનું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બરાબર દબાણયુક્ત દબાણયુક્ત કુદરતી વાયુ એના પછી ત્રણસો એકાણુંમાં ક્વેશ્ચન કયો વાયુ ગ્રીનહાઉસ ઇફેક્ટ પેદા કરી શકે છે ગ્રીનહાઉસ અસર માટે કયો વાયુ કે જે ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરી શકે એ છે કાર્બન ડાયોક્સાઇડ CO2 કાર્બન ટુ કાર્બનનો એક પરમાણુ ઓક્સિજનના બે પરમાણુ એમ બંને ત્રણે ત્રણ સાથે મળી અને કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ બનાવે તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શેના માટે જવાબદાર છે તો કે એ છે ગ્રીનહાઉસ અસર ગ્રીનહાઉસ અસર એટલે બીજું કંઈ નહીં પૃથ્વી પર જે વાતાવરણ છે જેને આપણે અનુભવીએ છીએ રોજબરોજ એ વાતાવરણ વાયુને કારણે ખૂબ ગરમ થાય તો એ ગ્રીનહાઉસ અસર કહેવાય એટલે પૃથ્વીની જમીનની સપાટી પર ગરમીનું પ્રમાણ વધી જાય કોને લીધે કોઈ વાયુને લીધે અને ગરમીનું શોષણ કરવાવાળો વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ છે એ ગરમીને સાચવી રાખે સંગ્રહ કરી રાખે એટલે પોતે ગરમ થયા કરે ગરમ થયા કરે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ગરમી માટે જવાબદાર છે એ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે એટલે પૃથ્વીના પોપડામાં ઉપર પેટાળમાં અને એમાં તો ગરમી ઓલરેડી છે જ પણ પૃથ્વીની સપાટી ઉપર પણ જ્યારે આ પૃથ્વી હોય તો પૃથ્વીની સપાટી ઉપર પણ જ્યારે ગરમીનું પ્રમાણ વધી જાય તો તેને આપણે ગ્રીનહાઉસ કહીએ છીએ અને તેના માટે જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સી ઓ ટુ બરાબર પૃથ્વીના પેટાળમાં તો ઓલરેડી છે જ ગરમી પણ બહારની જે સપાટી છે જેના ઉપર આપણે રહીએ છીએ એ પણ ગરમ થવા લાગે એનું વાતાવરણ પણ સતત ગરમ થયા કરે ચાલો એના પછીનો ક્વેશ્ચન આણ્વિક ઉર્જા કયા પરમાણુના વિખંડનથી પ્રાપ્ત થાય છે આણવિક ઉર્જા એટલે અણુ ઉર્જા આ અણુ ઉર્જા ક્યારે મળે અને કેવી રીતે મળે બે રીતે મળે એક તો કોઈ મોટો પરમાણુનું હોય અને એ પરમાણુના કેન્દ્રનું જ્યારે વિભાજન થાય વિખંડન થાય ત્યારે એમાંથી ઉર્જા છૂટી પડે બરાબર નાના કદના બે પરમાણુઓ જોડાય અને જ્યારે એક મોટો અણુ રચે ત્યારે પણ તેમાંથી ઉર્જા છૂટી પડે બે રીતે મળે તો પહેલી જે પ્રોસેસ છે એનું નામ છે વિખંડન એક મિનિટ નામ શું છે તેનું એ રાસાયણિક પ્રક્રિયાનું નામ છે વિખંડન અને આ જે છે નાના બે પરમાણુઓ જોડાય એનું નામ છે સલયન બરાબર તો વિખંડન અને સલયન એમાં આ બે પ્રક્રિયાઓ છે આ જે પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા કે નાના બે કદના પરમાણુઓનું કેન્દ્ર જોડાય અને મોટા કદનો પરમાણુ રચાય આ રાસાયણિક પ્રક્રિયા સૂર્યમાં થાય છે અને એટલે સૂર્યમાં પ્રચંડ માત્રામાં ઉર્જા પેદા થાય છે અગ્નિના ગોટે ગોટા બીજી વાત કરીએ પરમાણુ બોમ્બની તો પરમાણુ બોમ્બની અંદર આ યુરેનિયમ નામનો એક વધારે ન્યુક્લિયસ મોટું ધરાવતો કેન્દ્ર ધરાવતો તત્વ છે યુરેનિયમના પરમાણુમાં એનો પરમાણુ ક્રમાંક છે બાણું કયો છે નાઇન્ટી ટુ અને યુરેનિયમ બાણું બસો પાંત્રીસ બસો પાંત્રીસ છે એ એનો પરમાણુ ભાર છે તો બાણું બાદ કરો બસો પાંત્રીસમાંથી એટલે બાકીના જે વધે એ ન્યુટ્રોન છે હવે આ યુરેનિયમના પરમાણુ ઉપર માનો કે આ એક યુરેનિયમનો પરમાણુ છે હવે એના ઉપર કોઈ એક ન્યૂટ્રોનને જો તમે પ્રતાડન કરો ફેંકો એ મશીન દ્વારા બધું થાય એની ગન આવે તો એ યુરેનિયમનું બે અલગ અલગ ખંડોમાં વિભાજન થઈ જાય અને ત્યારે ઘણા ન્યુટ્રોન એમાંથી છૂટા પડે એમાંનો જો કોઈ એક ન્યુટ્રોન ગતિમાં આવીને ફરી પાછો જો એ જ પરમાણુના કેન્દ્ર ઉપર ફરીથી એટેક કરે તો એ ફરી પાછું બે ખંડોમાં વિભાજન થાય એ જ રીતે જો કોઈ બીજો પરમાણુ તેનું તેના ઉપર એટેક કરે તો ફરી પાછું એનું બે ખંડોમાં વિભાજન એ દરમિયાન પણ ઉર્જા મુક્ત થાય છે ઉર્જા મુક્ત થવાનું બંધ થતું નથી ફરી પાછા એમાંથી ન્યૂટ્રોન છૂટા પડે છે અને આ વખતે હવે ઘણા ન્યુટ્રોન છૂટા પડશે અને તો આ બધા જ ન્યુટ્રોન જ્યારે એના ઉપર ફરી પાછા પ્રતાડન કરે છે ત્યારે બેના ચાર ચારના આઠ આઠના સોળ ભાગ સોળના બત્રીસ ચોસઠ બરાબર એકસો અઠ્યાવીસ પાંચસો બાર એક હજાર ચોવીસ બે હજાર અડતાળીસ એમ અલગ અલગ ટુકડાઓમાં તેનું વિભાજન થાય છે વિખંડન થાય છે તૂટે છે તેને કહેવાય પરમાણુનું વિખંડન પરમાણુ તૂટે છે ત્યારે પ્રચંડ માત્રામાં એક સાથે ખૂબ બધી પુષ્કળ માત્રામાં મુક્ત થાય છે બરાબર અને પરમાણુ બોમ્બ જ્યારે ફેંકાય ત્યારે તમને ખબર છે કે પ્રદેશ ઉપર શું સ્થિતિ થાય કેટલો પ્રચંડ ધડાકો હશે કે જેમાંથી અગનગોળા વછૂટે અને ત્યારે આપણને એક કિસ્સો યાદ આવી જાય જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર ફેંકાયેલો બોમ્બ અને એટલો બધો ખતરનાક હતો હજાર ટનનો એ બોમ્બ હજાર એક હજાર કિલો એટલે એક ટન અને એવા હજાર ટન તો એવડો મોટો એ પરમાણુ બોમ્બ છે એની અંદર ફેંક્યો અને એ લગભગ બંને તબાહ કરી નાખ્યા એની આડઅસર એ થઈ કે હજી આજની તારીખે પણ ત્યાંના જે કાંઈ બાળકો જન્મે છે એ હજી પણ ખોડખાપણવાળા જન્મે છે આટલી બધી પ્રચંડ તાકાત યા રાસાયણિક ઉર્જામાં પર યા પરમાણુ દેખાય નહીં અને તાકાત કેટલી છે એનામાં તો આ છે પરમાણુ ઊર્જા અને આનો આ દુરુપયોગ થયો કે કોઈ હુમલા માટે અથવા તો કોઈ વિસ્ફોટ માટે એનો ઉપયોગ કરવો પણ એ જ વિસ્ફોટથી ઉત્પન્ન થતી ગરમી અને તે ગરમીને જો બોયલરમાં લઈ જવામાં આવે બોઈલર એટલે પાણીને ગરમ કરી તેની વરાળ કરે અને તે વરાળને વરાળ એન્જિનમાં મોકલે વરાળ સોરી વરાળ જનરેટરમાં મોકલે વરાળ જનરેટરમાં મોકલી ટર્બાઇન ફેરવી અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે તો આ દેશનો એક પણ ગામડું વીજળી વગરનું રહે આ એનો સદુપયોગ છે તો આવી રીતે તમે સરસ રીતે આ યુરેનિયમની આપણે વાત કરી અને યુરેનિયમ છે એ મોટે ભાગે તો આમ પરમાણુ બોમ્બની અંદર વપરાતા હોય પણ હવે સંશોધનમાં એટલું તકેદારી રાખતા હોય છે અને આના જે ન્યુક્લિયર પ્લાન્ટ હોય મોટા અને એ ખૂબ અવાવરું જગ્યા હોય પડતર જગ્યા હોય ત્યાં રાખે કારણ કે એક વખત ફાટે પછી એની સ્થિતિ કાબૂમાં લાવવી મુશ્કેલ છે કાબૂમાં જ ન આવે બરાબર એટલે બહુ સાવચેતીપૂર્વક તકેદારીપૂર્વક એનું કામ થતું હોય છે મજા આવી હશે તમને યુરેનિયમમાં હે ને આવું હોય તો આમ આનંદ આવે સાંભળ્યા કરવાનું મન થાય અને કેવી બધી આમ ઘટનાઓ વિશે વિચારવાનું મન થાય બરાબર ચાલો નેક્સ્ટ બસ હવે થોડાક થા આ છેલ્લું પેજ બરાબર પછી વધારે તમને હું હેરાન નહીં કરું હો ઘણા કે સાહેબ બહુ મજા આવે ભણાવ્યા કરવા હજી હે ને અને ઘણા એમ કે સાહેબ રહેવા દો કારણ કે પલ્લે ન પડતું હોય પણ આવી રીતે સમજીને તમે કરો તો પલ્લે મન જ લાગતું ન પડતું હોય પછી તમારે પલ્લે પાડવું ન હોય એવું હોય ઘણા દેખાડો કરે હું પ્રિપેરેશન કરું છું પણ પ્રિપેરેશન પોતે ચોપડી લઈને બેઠો પછી ખબર પડે કે એમ કંઈ મેગેઝિન લઈને બેઠો હોય અથવા તો જોક્સની ચોંપડી લઈને બેઠો હોય વાંચે છે પણ જે કામનું છે નહીં એ સિવાયનું આવું થઈ શકે વાંચો જોક્સને એવું ક્યારેક ફ્રેશ થવા માટે પણ સમયનો સદુપયોગ સારો કરી લેજો ત્રણસો એકાણું મો ક્વેશ્ચન કયો વાયુ ગ્રીનહાઉસ ઇફેક્ટ પેદા કરી શકે છે તો હમણાં જ આપણે એ જોઈ લીધો આપણે ત્રણસો બાણું મો ક્વેશ્ચન પણ આપણે જોયો કે આણ્વિક ઉર્જા કયા પરમાણુના વિખંડનથી યુરેનિયમથી ત્રણસો ત્રાણુંમાં ક્વેશન જુઓ પવન ઊર્જા એ ઊર્જાનો કેવો સ્ત્રોત છે હવે પવન છે એ ઊર્જાનો કેવો સ્ત્રોત અખૂટ પુનઃ પ્રાપ્ય ફરીથી મળી શકે તેવો બરાબર એટલે શબ્દ આપણે વાપરવાનો છે જો ઓપ્શનમાં અખૂટ આપ્યું હોય તો અખૂટ લખવાનું ખૂટે નહીં તેવો અને પુનઃ પ્રાપ્ય લખ્યું હોય તો પુનઃ પ્રાપ્ય લખવાનું બરાબર હવે ત્રણસો ચોરાણુંમાં ક્વેશ્ચન પવનચક્કી જે વિસ્તારમાં હોય તે વિસ્તારને શું કહેવાય એક ભાઈએ પવનચક્કી આ તો એક નાનકડી વાત અમજતી રમૂજ માટે એક ભાઈએ પોતાના ખેતરમાં પવનચક્કી મૂકી અને એનો છોકરો તૈયારી કરતો હશે એટલે એને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો કે ભાઈ પવનચક્કી જે વિસ્તારમાં હોય તે વિસ્તારને શું કહેવાય એટલે એણે તો આંદોલન શરૂ કર્યું કે આમાં તો કંઈ ઓપ્શન છે જ નહીં અમારે જે જોઈએ પણ એ કે વિસ્તારને કહેવાય શું એ તો કે એ કે મારું ખેતર કારણ કે પછી ખબર પડી કે એના ખેતરમાં પવનચક્કી ગોઠવી હતી અને જે વિસ્તારમાં પવનચક્કી ગોઠવી એને શું કહેવાય તો કે મારું ખેતર એટલે આવું ઘણી વખત થાય બરાબર એને પવનને કહેવાય ઇંગ્લિશમાં વિન્ડ શું કહેવાય વિન્ડ અને ખેતર હોય એને ફામ કહેવાય આપણે કહેતા ફામ એ જાઉસ પણ ખરેખર આમ ગુજરાતી કરો તો ખબર પડે કે એને ખેતર એ જાઉસ પણ એ ખેતરમાં એક ઘર બને નાખે એમાં બે ત્રણ તળાવ જેવું નાન નાનું બને નાખે જેને આપણે પાછા સ્વિમિંગ પૂલ કહીએ અને એક બધું નાનકડું એવું રસોડું ડાઇનિંગ ટેબલ ને ચાર પાંચ ઝાડવાઓ હારા સરસ મજાના જંગલમાં આવ્યા મસ્તીના ગોઠવી નાખે બધું વ્યવસ્થિત ગોઠવીને રાખે એટલે એને આપણે ફાર્મ કહીએ બરાબર પછી ફાર્મમાં બધા ફોટા પાડવા માટે જાય પણ ખરેખર એ ખુલ્લું ખેતર હતું એને તેમ બાંધી લીધું ચાર દિવાલથી અને એની અંદર તમે વ્યવસ્થિત રીતે બધું ગોઠવી શકો અને ગોઠવણી કરીને તમે એના ફોટોગ્રાફી કરો આ ફાર્મ તેમાં કાંઈ નવું નથી એટલે બેને શબ્દને હવે જોડો તો કે જ્યાં વધારેમાં વધારે એવા વિસ્તારો કે જ્યાં વધુમાં વધુ પવન ફૂંકાતો હોય તો એને આપણે કહીએ વિન્ડ ફાર્મ પવન ધરાવતું ખેતર બરાબર વિન્ડ ફાર્મ એવો શબ્દ એને વાપર્યો ત્રણસો પંચાણું મૂક્યો છે પવન ચક્કીના કાર્ય માટે પવનની ગતિ ગતિ એટલે એની સ્પીડ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછીની વાત કરીએ વધુ તો ગમે એટલી હોય તો ચાલે બરાબર પાંચસો કિલોમીટર પર છે તો એ બસો કિમી પર અવર હોય તો એ ચાલશે પણ મિનિમમ કેટલી કે જેથી ઓલી પવનચક્કી ફરી શકે અને એ છે સોળ કિમી પ્રતિ કલાક સોળ કિમી પ્રતિ કલાક પ્રતિ માટે એક તો એક કલાકના સોળ કિલોમીટર કાપી શકે એવી ઝડપે જો કોઈ પવન ફૂંકાતો હોય તો તે જ વિસ્તારમાં પવનચક્કી સ્થાપવી યોગ્ય છે બીજું તો કે કેમ સાહેબ કોઈ વ્યક્તિ પોતાના ઘર ઉપર પવનચક્કી ન સ્થાપે અગાસીમાં તો પવન બહુ સારો આવતો હોય અને ચાર પાંચ માળ ઊંચે ચડો તો ખૂબ પવન આવે જાણે આપણે ઉડી જઈશું તો કેમ સાહેબ ત્યાં એ પવનચક્કીની સ્થાપના ન થાય એનું કારણ છે કે એની અંદર જે ટર્બાઇન છે એ ટર્બાઇન એ એટલો બધો ઘોંઘાટ કરે છે કે તે આજુબાજુ સોસાયટી અથવા તો આજુબાજુના ઘરો છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય એજ્યુકેશન મેળવતા હોય શાળાઓ હોય કોઈ કોલેજ હોય હોસ્પિટલના દર્દીઓ હોય તમામને નુકસાન કરી શકે માટે થઈને પણ આ રેસિડેન્સ એરિયાની અંદર સ્થાપવામાં આવતી નથી બીજું એ ખર્ચાળ ખૂબ છે એક વખતે બગડે એટલે એનું મેન્ટેનન્સ બહુ મોંઘું છે અને એ ખૂબ મોંઘી છે શરૂઆતનું જે રોકાણ છે ઇન્વેસ્ટમેન્ટ એ બહુ વધારે છે પણ પછી એક વખત સ્થાપ્યા પછી એને કોઈ ટેન્શન હોતું નથી અને ખૂબ જ ઉર્જાઓ પુષ્કળ માત્રામાં આપે છે નેક્સ્ટ વહેતા પાણી સાથે સંકળાયેલ ગતિને શું કહેવાય ગતિ ઉર્જાને શું કહેવાય વહેતું પાણી તો વહેતા પાણી સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને આપણે જળ ઊર્જા કહીશું નામ શું આપ્યું જળ ઉર્જા જળ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં કોણ ફેરવે છે પાણીની જે ઉર્જા છે પાણીનો જે એનર્જી છે એને હવે મશીનમાં કન્વર્ટ કરવી છે તો એને ફેરવે છે ટર્બાઇન કોણ ફેરવે ટર્બાઇન ટર્બાઇન છે ને એ તમારા ઘરે પાણી ખેંચવાની મોટર હોય ને મોટર જેવું હોય હું એમને કીધું મોટર હોય મોટર જેવું હોય એની એના બંનેના રચનાઓમાં ફેર છે બરાબર તો એની આપણે જો આગળ વાત આવશે તો એ કરશું વિદ્યુત મોટર પણ જોઈશું વિદ્યુત ટર્બાઇન પણ જોઈશું બંનેની વાતો આગળ કરીશ બરાબર અત્યારે આપણે અહીંયા એટલું સીમિત રાખીએ પછીનો ક્વેશ્ચન છે સૂર્યમાંથી વિકિરણ રૂપે મળતી પ્રકાશ ઉર્જા તેમજ ઉષ્મા ઉર્જાને શું કહેવાય જો સૂર્યમાંથી જે આપણને મળે છે ને એ બે રીતે મળે છે તમે એમ એમ ન કહી શકો અમને પ્રકાશ આપે છે સૂર્ય તો ગરમી આપે છે હે ને ઉષ્મા આપે છે તો તમે એવું પણ ન કહી શકો કે સૂર્ય ગરમી બહુ આપે છે પ્રકાશ પણ આપે છે એટલે પ્રકાશ અને ઉષ્મા આ બંનેનું મિશ્રણ સ્વરૂપ એ છે સૌર ઉર્જા સોલર એનર્જી ત્રણસો ને નવ્વાણુંમાં અને અહીંયા આ આજના લેક્ચરનો અંતિમ ક્વેશ્ચન સાહેબ ચારસો પૂરા કરી દીધા હોત તો એ એક ક્વેશ્ચન પૂરા કરવામાં મારે ઘણા બધા કામ કરવા પડે બરાબર કારણ કે પેજમાં છેલ્લો ત્રણસો નવ્વાણુંમાં હોય પછી આગળનો હાલતો હોય એ ચારસોમાં ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નંબરથી ક્યાં મતલબ છે આપણને ક્વેશ્ચન આવડી જવા જોઈએ પૃથ્વીના પોપડાની નીચે એટલે આપણી પૃથ્વી છે તો એમાં જમીનની અંદર નીચે ખડકો એટલે મોટા મોટા શિલાઓ પથ્થરો ખડકો તેમજ વિવિધ ખનીજો ખનીજો બરાબર લોખંડ છે પિત્તળ છે તાંબુ છે કોપર છે મેગ મેગ મેંગેનીઝ છે મેંગે મેગ્નેશિયમ છે ઘણી બધી ધાતુઓ અધાતુઓ એ ત્યાં અવેલેબલ છે સલ્ફર છે ફોસ્ફરસ છે વિવિધ ખનીજો પીગળેલી અવસ્થામાં હોય ને તમને ખબર છે પૃથ્વીના પેટાળમાં ગરમી જેટલી છે એટલે પથ્થર અને બધું જ પીગળી પીગળીને રસ હોય આપણે એને કહીએ લાવા રસ શું કહેવાય લાવા રસ બરાબર અને ખૂબ પ્રચંડમાં તમને ખબર હોય તો ડુંગરની વચ્ચેથી ઘણી વખત લાવા રસ ફૂટી નીકળે અને બધું જ આખો આખો ડુંગર છે એની ઉપરથી આમ ગરમીને તમે જુઓ આખો પીગળીને રસ થઈને જતો હોય એટલું બધું ભયંકર નુકસાન પણ કરે અને ખૂબ એ એ આમ તમે જુઓ તો ખડક પીગાળી નાખે એટલી ગરમી હોય બરોબર લોખંડ બોખંડ તો બધું રસ જ થઈ જાય તો આવી જે પ્રચંડ ગરમી ધરાવે છે અને પૃથ્વીના પો પોપડામાં પેટાળમાં બધું પીગળેલી અવસ્થામાં હોય એને શું કહીએ આપણે લાવારાશ કેમ થયું મજા આવી તો આજના લેક્ચરની અંદર ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે તમને લેક્ચરમાં લેક્ચરમાં યાદ પણ રહી ગયા હશે અને ખૂબ મજા પણ આવી હશે જો તમને ખરેખર આ લેક્ચર મજા આવી હોય ગેમો હોય અને આવાનાવાં લેક્ચરો હજી તમારા આગળ ભણવાના હોય તો એક લાઈક બરાબર એક શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો શેર કરો અને આ બધા એવા ક્વેશ્ચન છે કે ધોરણ છથી લઈને ધોરણ દસમાંય આવે છે એટલે તમારા દીકરા દીકરી હોય તમે પછી તમારા ભાઈ બહેનો હોય મિત્રો હોય સગાવાલાના દીકરાઓ હોય તો એને પણ તમે આ વિજ્ઞાનના લેક્ચરો આપી શકો છો કારણ કે એના પાઠ્યપુસ્તકમાંથી તો આ બધું લીધું છે વાત સમજાય છે એટલે એવું નથી કે આ માત્ર સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કન્ટેન્ટ આવ્યું ક્યાંથી છથી દસના એનસીઆરટી કે જી સીઆરટીના પાઠ્યપુસ્તકમાંથી તો પછી છથી લઈને દસ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે પણ આ એટલા જ ઉપયોગી છે અને આટલું સરસ જો ડિટેલમાં એને શીખવા મળે તો તમારા દીકરા દીકરીઓનું વિજ્ઞાન કાચું ન રહે મને તો એટલી ખબર પડે બરાબર એટલે ઓલરાઉન્ડર લેક્ચર હું બનાવું છું જેથી કરીને તમને કોમ્પિટિટિવની પ્રિપરેશન ખૂબ જ સારી થાય અને જે નાના ધોરણના વિદ્યાર્થીઓ જો જોતા હોય તો એમને પણ એ આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ બંનેને ધ્યાનમાં રાખી અને લેક્ચરોનો રેકોર્ડ હું કરું છું બરાબર ક્યાંય પણ મૂંઝવણો હોય મુશ્કેલી હોય તો એની ટાઈમ તમે વોટ્સએપ કરી શકો છો શક્ય હોય ત્યાં સુધી ફોન એટલે ન કરવો પહેલાં એપોઇન્ટમેન્ટ લઈ લેવી અને પછી વોટ્સએપમાં તમે તમે તમારો ક્વેશ્ચન ક્વેરી મૂકી દેશો એટલે તરત એ બાર કલાક વધીને અડતાલીસ કલાકમાં તમને સોલ્વ કરીને મળી જશે એટલે ચિંતા નહીં કરતા રિઝનિંગ છે એના ઉપર ભાર થોડોક વધારે આપજો કારણ કે બધાને બધું આવડે જ છે ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો વારસો ભારતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ આ બધું બધાને આવડે જ છે નથી આવડતું અને જ્યાં ડિફરન્સ પડે છે એ છે રીઝનિંગ ઘણી વખત આ સાયન્સના ક્વેશ્ચન ભાષાના જે વિદ્યાર્થીઓ છે એમને સાયન્સના ક્વેશ્ચન હેરાન કરે જ તો એ બાબતે ધ્યાન રાખી રીઝનિંગ છે એક એવો વિષય છે કે જે બધા માટે નડતરરૂપ હોય અને એ તમે ક્લિયર કરો એટલે તમે બીજાથી આગળ નીકળી જાવ વાત થાય પૂરી તો ગણિત રીઝનિંગ બરાબર ઘણી વખત ઇંગ્લિશ આ ત્રણ વિષયો છે એના ઉપર પૂરો ભાર આપજો તમારો ટોટલ સિલેબસ પૂરો હું કરી દઈશ બરાબર સારું ફરી મળીએ આવતા નવા વિડીયો લેક્ચર સાથે એક નાનકડી રિક્વેસ્ટ તમને જો આ બધું જ ભણવું ગમતું હોય અને તમને કંઈ ડોનેશન કરવાની ઈચ્છા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડોનેશન માટેના નંબર આપેલા છે એકાઉન્ટ નંબર તો એ જે કંઈ ડોનેશન તમે આપશો એ એવા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે જેમને હું પુસ્તકો લઈ આપું છું અને પુસ્તકોના માધ્યમથી થકી પોતે ભણે છે પોતાની કેરિયર બનાવશે તો આપણે એવા અનાથ અમુક બાળકો હોય કે જેમને માતા પિતા ન હોય અથવા તો જેમને ખરેખર સગવડતા છે એ નથી અને એમને આપણે આ સગવડતાઓ પૂરી પાડીએ છીએ તો એમના માટે તમારું આ જે કંઈ ડોનેશન આવશે એમાં વપરાશે તમે નાની મોટી જે કંઈ રકમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ આપી શકશો ફરી મળીએ નવા વિડિયો લેક્ચર સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ થેન્ક યુ